લાખણી દિયોદર અને સિહોરી તાલુકાના અડત્રીસ ગામોમાંથી માંથી બાર કિલોમીટરના સિક્સ લેન્ડ લિંક રોડનું ડ્રોન દ્વારા સર્વે હાથ ધરાયું થરાદ લાખણી દિયોદર અને સિહોરી તાલુકાના અડત્રીસ ગામોમાંથી બસો ને બાર કિલોમીટરના સિક્સ લેન લિંક રોડ નું સર્વે લાખણી દિયોદર અને સિયોરી તાલુકાના અડત્રીસ ગામોની કપાતમાં જતી હોવાથી ખેડૂતોમાં બાગાયતી પાકીવા દાડમની ખેતીને લઈને ચિંતા વ્યાપી છે તો બીજી તરફ બસો બાર કિલોમીટરનો માર્ગ પંથકમાંથી અમદાવાદ જવા શોર્ટકટ માર્ગ હોવાથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો તેમજ મુસાફરો માટે સુવિધાયુક્ત બની રહેશે આ બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં કઈ ખુશી તો કઈ ગમ જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમૃતસર થી જામનગરને જોડતો માર્ગ થરાદમાંથી પસાર થઈ રહ્યો છે જેનું કામ પણ પૂરા જોશમાં ચાલી રહ્યું છે બનાસકાંઠાના અડત્રીસ ગામોમાં પસાર થનારા બસો કિલોમીટર લાંબા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે સુધીનો શિક્ષ લેન લિંક રોડમાં બાગાયતી પાક અને બનાસકાંઠાનું સોનું ગણાતા દાડમનું બાળ મરણ થશે કેટલાક ખેડૂતો ત્રણ વર્ષથી દાડમના પાકમાં મહેનત કરી રહ્યા છે આથી આ માર્ગને લઈ દાડમના છોડ પાઈ બીજી બાજુ વેપારીઓ ખુશી વ્યક્ત કરી હતી કે આ રોડ બનતા થરાદથી અમદાવાદ જવા માટે શોર્ટકટ માર્ગ બનશે અને ઓછા સમયમાં લાંબુ અંતર કાપી શકાશે આ અંગે વજેગટ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે રોડના કારણે અમારા ખેતરમાં એક હજારથી વધુ દાડમના છોડ કપાઈ જશે એક છોડ ઉભો કરવામાં દસ હજારથી વધુ ખર્ચો થાય છે ત્યારે સરકાર છોડ દીઠ બે રૂપિયા જેટલું વળતર આપશે આથી અમને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે બનાસકાંઠાના થરાદ તાલુકાના નાગલા વજેગઢ મલુપુર લુણાવા ખોરડા મોટી પાવડ નાની પાપડ ડેલ તાલુકાના લેબાઉ ચાલવા વજગઢ દિયોદર તાલુકાના મકડાલા શણવ રોટીલા જૂના નવા સ્વાતમ કોટડા ફોરણા ઓઢા કોટડા કુનારવા સરદારપુરા જશાલી સોની સિહોરી તાલુકાના ખોડા ખીમાણા રવિયાણા સમનવા રોખલા ઉચ્ચરબપી રાણાવાડા ઉમરી કંબોઈ આ ગોવામાંથી સિક્સ લાઇન લિંક રોડ પસાર થશે જ્યારે ત્રીસ નવેમ્બર પછી જમીન બીત ખેતી ન કરવા સુચન પણ કરાયું છે તેમ છતાં ખેડૂતો પાસેથી સસ્તા દરની જમીન ખરીદી સંપાદનના વધારે પૈસા કમાવા વેપારીઓમાં હોડ લાગી છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જિલ્લા કલેક્ટર તારીખ ત્રીસ નવેમ્બર પછી સંપાદન થયેલ જમીનને ખેતી ન કરવા લેખિત સૂચન કર્યું હતું જે આવકારદાયક હોવાનું જનમુખ્ય ચર્ચાઓ સાંભળવા મળી તેમજ જમીન સંપાદન થયેલા ખેડૂતોને પૈસાની સાથે અન્યત્ર પડતર જમીનનો વિકલ્પ પણ આપવો તેવી જનમાંગ સાથે જિલ્લા પંચાયતના સદસ્ય માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે ભારતમાલા રોડમાં થરા તાલુકાના ખેડૂતો સાથે ખૂબ ખૂબ અન્યાય થયો છે આથી ફરીથી થરાદથી અમદાવાદ સુધીના આ લિંક રોડમાં અન્યાય ન થાય તે માટે જે ખેડૂતોને બિલકુલ જમીન સંપાદન થાય છે અને બિન ખેડૂત થાય તેવા ખેડૂતોને પૈસાના બદલામાં સરકારે પડતર જમીન આપવી જોઈએ આથી ખેડૂતો બિન ખેડૂત થાય નહીં ઉપરાંત દરેક કામના જંત્રીના ભાવ અલગ હોવાથી સરકારને સમાંતરે ભાવગણી આપવા જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ બળદેવ બારોટ મેરાજંગ ન્યૂઝ બનાસકાંઠા